ખેતીમાં સિઝન પ્રમાણે પાકનું વાવેતર કરવામાં આવે છે ત્યારે અને સિઝનમાં રાયડો અને કપાસનું સારું ઉત્પાદન ખેતીમાં જોવા મળતું હોય છે લઈને ખેડૂતો સારા ભાવ મેળવવા માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જઈને વેપારીઓ પોતાનો માલ વેચે છે ત્યારે કપાસની રોજિંદી અગિયાર હજારથી બાર હજાર પાંચસો મળ જેટલી આવકની માર્કેટયાર્ડના કોટન શેડ કાશ્મીરના બરફીલા વિસ્તાર જેવો જોવા મળી રહ્યો છે વિસનગરમાં હાલ એરંડામાં એક હજાર પચીસ થી એક હજાર સિત્તેરના ભાવો છે અને આવક નવસોથી એક હજાર બોરી જેટલી છે કપાસમાં આવક છે એક હજાર નવસો પચાસથી અગિયારસો ચાલીસ અને આવક છે અગિયાર હજાર પાંચસો મણથી બાર હજાર ગયા વર્ષની સરખામણીએ ભાવો તો સરખા ભાવો વધઘટ થયા છે ભાવો ઊંચા થયા છે આવક ઘટી છે બહુ નોમિનલ ડિફરન્સ ગણાય જો આવકને સરખામણી ગણવા જો તો આવકના ભાવની દૃષ્ટિએ અહીં કપાસ લઈને આવતા ખેડૂતોના મત મુજબ ચાલુ વર્ષે કપાસમાં ગત વર્ષ જેટલા એક હજારથી અગિયારસો જેટલા ભાવ મળી રહ્યા છે જે ખેડૂતોને નડતી ખાતર ખરીદી ડીઝલના વધતા ભાવ સહિતની મોંઘવારી વધતા ખાસ વળતર મળતું નથી ત્યારે ખેડૂતો કપાસના સારા ભાવ ન મળતા મોંઘવારીની પરેશાની અનુભવી રહ્યા છે હાલ વિસનગર માર્કેટ યાર્ડમાં આ દેલા થી આયા મહેસાણા તાલુકાના વતની છીએ અમને કપાસના જે ખર્ચો કર્યો એ પ્રમાણે ભાવ મળતા નહીં ટેકાના ભાવ બહુ ઊંચા બોધ્યા સરકાર ટેકાના ભાવ ખરીદી કરવાની વાતો કર કશું લઈ શકતી નહીં ખાલી ખેડૂતોનું લુચા પ્રાણીના ઘોડી ફેદ્યા કર સરકારનીમાં ખર્ચા મબલક થયા પાણી વગરના અશક્ય પાણીના તકલીફ નું ખર્ચા કરીને ઉત્પાદન કરીને લાવ્યા હોય અહીંયા મફતના ભાવમાં અત્યારે હાલ હજાર રૂપિયા વધ ભાવ વધવો જો અગિયારસો ના બદલે એના કરતા અગિયારસો થી ઓછા આજે ભાવ આજની તારીખમાં માળા પડી રહ્યા મફતના ભાવમાં માં રૂ રહ્યો અમારા મનમાં ભાવ હંગડી રાખ્યું હતું એટલે રૂ ભેગું કરીને આજે વેચવા આયા એટલે અમને ભાવ મળ્યો નથી આજે રાયડાના ચાલો વર્ષે ગત વર્ષની સરખામણી આવક સરખી જોવા મળી હતી જ્યારે ભાવમાં સિત્તેર રૂપિયા જેટલો વધારો નોંધાયો છે ત્યારે હાલમાં વિસનગર માર્કેટ યાર્ડમાં રાયડાની નવસો થી એક હજાર બોરીની રોજિંદી આવક નોંધાઈ છે અશ્વિન પંચાલ નિર્માણ ન્યૂઝ